નમસ્કાર મિત્રો, એજ્યુકેશન અપડેટ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં ગુજરાતના ઇતિહાસ વિશે ખૂબ જ અગત્યના પ્રશ્નો વિશે ચર્ચા કરીશું. તો જોઈએ ગુજરાતનો ઇતિહાસ ભાગ 8, ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે થઈ? જવાબ છે 1 મે 1960. ગુજરાત રાજ્યમાં પંચાયત રાજનો અમલ ક્યારે થયો? જવાબ છે 1 એપ્રિલ 1963. ગુજરાત રાજ્યમાં વિધાનસભાની તથા લોકસભાની અને રાજ્યસભાની બેઠકો? જવાબ છે વિધાનસભા 182, લોકસભા 26 અને રાજ્યસભાની 11. ગુજરાત રાજ્યમાં જિલ્લાઓ અને તાલુકાઓ અને મહાનગરપાલિકાઓ 33, જિલ્લાઓ 250, તાલુકાઓ અને 8 મહાનગરપાલિકાઓ. ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ અને વર્તમાન રાજ્યપાલ મહેદી નવાઝ જંગ, પ્રથમ રાજ્યપાલ અને વર્તમાન રાજ્યપાલ ઓપી કોહલી. ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી જીવરાજ મહેતા. ગુજરાત રાજ્યનું ક્ષેત્રફળ 196,024 ચોરસ કિમી. વસ્તીની દ્રષ્ટિએ ભારતના રાજ્યોમાં ગુજરાતનો ક્રમ 9મો. ગુજરાત રાજ્યમાં સાક્ષરતાનું પ્રમાણ 79.31%. સૌથી વધુ સાક્ષરતા ધરાવતો જિલ્લો સુરત અને અમદાવાદ. સૌથી ઓછી સાક્ષરતા ધરાવતો જિલ્લો દાહોદ. સૌથી વધુ વસ્તી ધરાવતો જિલ્લો અમદાવાદ. સૌથી ઓછી વસ્તી ધરાવતો જિલ્લો ડાંગ. સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવતો જિલ્લો સુરત. સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવતો જિલ્લો કચ્છ. વિસ્તારની દ્રષ્ટિએ ભારતના રાજ્યોમાં ગુજરાતનું સ્થાન 6ઠું. વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કચ્છ. વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો ડાંગ. સૌથી વધુ આદિવાસીઓની વસ્તી ધરાવતો જિલ્લો ડાંગ. ગુજરાત રાજ્યમાં ઓપન યુનિવર્સિટીઓ 2. ગુજરાત રાજ્યમાં રેલમાર્ગ 5,696 કિમી. સૌથી વધુ વસ્તી વધારાનો દર ધરાવતો જિલ્લો સુરત. સૌથી ઓછી વસ્તી વધારાનો દર ધરાવતો જિલ્લો ડાંગ. ગુજરાત રાજ્યમાં સ્ત્રી પુરુષ પ્રમાણ 918. સૌથી ઓછી સ્ત્રી પુરુષ પ્રમાણ ધરાવતો જિલ્લો સુરત. સૌથી વધુ સ્ત્રી પુરુષ પ્રમાણ ધરાવતો જિલ્લો ડાંગ. વહીવટી સરળતા માટે ગુજરાત રાજ્યના કયા મુખ્યમંત્રીએ જિલ્લાઓની પુનઃરચના કરી હતી? જવાબ છે શંકરસિંહ વાઘેલા, નરેન્દ્ર મોદી. સૌથી વધુ તાલુકા ધરાવતો જિલ્લો બનાસકાંઠા. સૌથી ઓછા તાલુકા ધરાવતો જિલ્લો ડાંગ, પોરબંદર. મોરબી શહેર કઈ નદીના કિનારે વસેલું છે? જવાબ છે મચ્છુ. દ્વારકા શહેર કઈ નદીના કિનારે વસેલું છે? જવાબ છે ગોમતી. સુરેન્દ્રનગર કઈ નદીના કિનારે વસેલું છે? જવાબ છે ભોગાવ. હિંમતનગર કઈ નદીના કિનારે વસેલું છે? હાથમતી. અમદાવાદ કઈ નદીના કિનારે વસેલું છે? જવાબ છે સાબરમતી. વડોદરા શહેર કઈ નદીના કિનારે વસેલું છે? વિશ્વામિત્રી. વલસાડ શહેર કઈ નદીના કિનારે વસેલું છે? ઓરંગા. કયા શહેરની તુવેરની દાળ વખણાય છે? જવાબ છે વાસદ. ગુજરાતનો સૌથી મોટો પુલ લંબાઈ ભરૂચ નર્મદા નદી ગોલ્ડન બ્રિજ 1,430 મીટર. ગુજરાતનો સૌથી મોટો મહેલ લક્ષ્મી વિલાસ પેલેસ વડોદરા. ગુજરાતનો સૌથી મોટો મેળો વૈઠાનો મેળો કાર્તિકી પૂર્ણિમા. સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન વઘઈ ડાંગ આહવા. સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વર. ગુજરાત રાજ્યની સૌથી મોટી સહકારી ડેરી અમૂલ ડેરી આણંદ. ગુજરાત રાજ્યની સૌથી મોટી નદી નર્મદા. સૌથી મોટું ખાતરનું કારખાનું ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર ભરૂચ. સૌથી મોટું ખેત ઉત્પાદન બજાર ઊંઝા. સૌથી મોટું બંદર કંડલા કચ્છ. સૌથી મોટું સરોવર નળ સરોવર, ક્ષેત્રફળ 120 ચોરસ કિમી. ગુજરાતનું સૌથી મોટું પુસ્તકાલય સેન્ટ્રલ લાઇબ્રેરી વડોદરા. ગુજરાતમાં સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતો જિલ્લો કચ્છ. સૌથી લાંબી નદી સાબરમતી 321 કિમી.
સૌથી ઊંચું પર્વત શિખર ગોરખનાથ 1170 મીટર. ગુજરાતમાં સૌથી વધુ ગામડા ધરાવતો જિલ્લો બનાસકાંઠા. ગુજરાતમાં સૌથી ઓછા ગામડા ધરાવતો જિલ્લો પોરબંદર 182. સૌથી ઊંચો બંધ કઈ નદી પર છે અને તેની ઊંચાઈ જણાવો. સરદાર સરોવર યોજના નર્મદા 137.46 મીટર ઊંચાઈ. સૌથી પહોળો પુલ કઈ નદી પર છે તેની પહોળાઈ જણાવો. ઋષિ દધીચી પુલ 25 મીટર. સૌથી વધુ મંદિરોનું શહેર પાલિતાણા ભાવનગર. ગુજરાતનો કયો વિસ્તાર અનર્થ તરીકે ઓળખાય છે? જવાબ છે તળ ગુજરાતનો ઉત્તર ભાગ. સુરેન્દ્રનગર જિલ્લાના કયા વિસ્તારમાંથી હડપ્પા સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા છે? જવાબ છે રંગપુર. શ્રીકૃષ્ણ કૃષ સ્થળી પાસે નગર વસાવ્યું દ્વારકાવતી, હાલ બેટ દ્વારકા. ગુજરાતનો પ્રામાણિક ઇતિહાસ કોના સમયથી શરૂ થાય છે? જવાબ છે ચંદ્રગુપ્ત મૌર્ય. જૂનાગઢમાં આવેલું સુદર્શન સરોવર કોને બંધાવ્યું? જવાબ છે ચંદ્રગુપ્તના સુબા પુષ્પગુપ્તે. ક્ષત્રપોમાં સૌથી શ્રેષ્ઠ રાજવી કયા હતા અને ક્ષત્રપ યુગનો છેલ્લો શાસક શ્રેષ્ઠ રાજવી રુદ્રદામા અને ક્ષત્રપ યુગનો છેલ્લો શાસક રુદ્રસિંહ ત્રીજો. ગુજરાત રાજ્યમાં ક્ષત્રપ સત્તાનો અંત લાવનાર કોણ હતા અને ગુજરાત રાજ્યમાં ગુપ્ત વંશની સ્થાપના કરનાર કોણ હતા? જવાબ છે ચંદ્રગુપ્ત બીજો. સુદર્શન તળાવનો જીર્ણોદ્ધાર કરાવનાર સ્કંદગુપ્તના સુબા પર્ણદંત. ગુપ્તકાળમાં પ્રચલિત ધર્મ વૈષ્ણવ ધર્મ. ગુજરાતમાં મૈત્રક વંશના સ્થાપક સેનાપતિ ભટ્ટાર્ક. મૈત્રક વંશમાં પ્રચલિત ધર્મ શિવ ધર્મ. મૈત્રક વંશમાં પ્રજાપ્રિય શાસક ગૃહસેન. મૈત્રક વંશનો શિલાકીત્ય પહેલો કયા નામે ઓળખાયો? જવાબ છે ધર્માદિત્ય. ચીની યાત્રાળુ યુએન સંઘે ખાલી જગ્યાના સમયમાં ગુજરાતની મુલાકાત લીધી? જવાબ છે ધ્રુવસેન બીજો, ઈસવીસન 640. મહારાજા ધીરાજ અને ચક્રવર્તીના બિરુદ ધારણ કરનાર? જવાબ છે ધરસેન ચોથો. સૌરાષ્ટ્રમાં ઘારુલક વંશનું પાટનગર? જવાબ છે ઢાંક. ગુજરાતમાં ચાવડા વંશની રાજધાની? જવાબ છે પંચાસર. ઉત્તર ગુજરાતના ગુર્જર પ્રતિહારોની રાજધાની ભિંદમાલ. રાષ્ટ્રકૂટોની રાજધાની માન્યખેટ નાસિક મહારાષ્ટ્ર. પારસીઓ સૌપ્રથમ ગુજરાતમાં ક્યાં આવીને વસ્યા હતા? જવાબ છે સંજાણ. કયો યુગ ગુજરાતનું સુવર્ણ યુગ ગણાય છે? જવાબ છે સોલંકી. ગુજરાતમાં સોલંકી વંશના સ્થાપક મૂળરાજ સોલંકી. સિદ્ધપુરમાં રુદ્રમાલ બંધાવનાર શાસક મૂળરાજ સોલંકી. કોના સમયમાં મોહમ્મદ ગજનીએ સોમનાથ મંદિર લૂંટ્યું? જવાબ છે ભીમદેવ પહેલો. આબુમાં આદિનાથનું આરસનું મંદિર બંધાવનાર? જવાબ છે વિમલ મંત્રી. કર્ણદેવ કયું નગર વસાવ્યું? જવાબ છે કર્ણાવતી નગર આશાપલ્લી. સોલંકી વંશનો મુસ્તદી રાજા સિદ્ધરાજ જયસિંહ. સિદ્ધરાજે જૂનાગઢના કયા રાજાને હરાવ્યો હતો? જવાબ છે રાખ એગાર. સિદ્ધરાજે પાટણમાં કયું તળાવ બંધાવ્યું? જવાબ છે સહસ્ત્રલિંગ. સિદ્ધપુરના રુદ્રમાળનો જીર્ણોદ્ધાર કરાવનાર સિદ્ધરાજ જયસિંહ. રાજા સિદ્ધરાજ જયસિંહનું જન્મસ્થળ પાલનપુર. સોલંકી વંશનો અંતિમ શાસક ત્રિભુવન પાળ. ગુજરાતના પ્રથમ સ્ત્રી શાસક મિનળદેવી. ધોળકામાં આવેલ મલાવ તળાવ કોના ન્યાયનું પ્રતીક છે? જવાબ છે મિનળદેવી. ગુજરાતમાં વાઘેલા વંશના સ્થાપક વિશળદેવ વાઘેલા, વિસનગર વસાવનાર. ગુજરાતનો છેલ્લો રાજપૂત રાજા કર્ણદેવ વાઘેલા. અહેમદ ખાન કયો ખિતાબ ધારણ કરી રાજગાદીએ આવ્યો? જવાબ છે નસીરુદ્દીન અહેમદ શાહ. અહેમદ શાહે હાથમતી નદીના કિનારે કયું શહેર વસાવ્યું? જવાબ છે હિંમતનગર અહેમદનગર. ગુજરાતનો શ્રેષ્ઠ મુસ્લિમ શાસક મોહમ્મદ બેગડા, ગુજરાતનો અકબર. ઉત્તર ગુજરાતની કઈ નદીઓને અંતસ્થ નદીઓ કહે છે? જવાબ છે બનાસ, સરસ્વતી, રૂપેણ. સૌરાષ્ટ્રની સૌથી લાંબી નદી ભાદર.
ગુજરાતમાંથી નીકળીને ગુજરાતમાં વહેતી લાંબામાં લાંબી નદી કઈ? જવાબ છે ભાદર. નદી પર ખોડિયાર અને રાજસ્થળી બંધ બાંધવામાં આવ્યા છે. જવાબ છે શેત્રુંજી. કનકાવતી અને રૂકમાવતી નદીઓ કયા જિલ્લામાં આવેલ છે? જવાબ છે કચ્છ. નળ સરોવરનો સૌથી મોટો ટાપુ પાનવડ ધરોઈ બંધ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે? જવાબ છે સાબરમતી. બનાસ નદી પર કયો બંધ બાંધવામાં આવ્યો છે? જવાબ છે દાંતીવાડા. શેત્રુંજ નદી પર તૈયાર કરેલી યોજનાનો સૌથી વધુ લાભ કયા જિલ્લાને મળે છે? જવાબ છે અમરેલી. તો મિત્રો, આવા જ વિડીયો સાથે ફરી મળીશું. વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.